આ ઓપિનિયન પોલમાં લાગે છે એવું કે દલિત વોટ બેંક એ આજે પણ બીએસપીની પાસે ચોક્કસ છે, પરંતુ આ ઓપિનિયન પોલના પડઘા ચોક્કસ સંભળાયા છે. અમારા સંવાદદાતા લખનૌથી જોડાશે કિંજલ. કિંજલ, ઓપિનિયન પોલ ચોક્કસ આવી ગયો છે, ખાસ ભાજપના નેતાઓમાં કયા પ્રકારના પડઘા સંભળાઈ રહ્યા છે? પોલ દર્શકોને બતાવી રહ્યા છે કે જેની અંદર બીજેપીની માનીએ તો 205-221 સીટ પોલમાં જોવા મળી રહી છે, જ્યારે સપાની 144-159 જેટલી સીટ, જ્યારે બસપાની 21-31 જેટલી સીટ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસની સૌથી ઓછી સીટ 2-7 જોવા મળી રહી છે, જ્યારે અન્ય પાર્ટી પણ ખાતું ખોલાવે તેવી શક્યતાઓ છે. એટલે કહી શકાય કે વર્તમાન જે પોલ છે તેમાં પણ ભાજપની બેઠકો વધારે જોવા મળી રહી છે. સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે પ્રવક્તા ભરત ડાંગર છે કે જે હાલમાં યુપીમાં ચૂંટણીઓમાં જવાબદારી નિભાવી રહ્યા છે. ભરતભાઈ, ઘણા સમયથી યુપીમાં પણ આપ છો, એક હવા પણ જોઈ રહ્યા છો, જે રીતનો પોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? સ્વાભાવિકપણે જે પ્રમાણે યોગીજીના નેતૃત્વમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં જે કામ થયું છે યુપીમાં, એને કારણે ઉત્તર પ્રદેશ એ સંપૂર્ણપણે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. કદાચ પોલમાં 250 આસપાસ કે 225 આસપાસ સીટો આવતી હશે, પણ વાસ્તવમાં અમે ફીડ પર જોઈએ છીએ કે આ વખતે 300 પાર એ ભારતીય જનતા પાર્ટી જે છે એવું સ્પષ્ટ દેખાય છે. આ જે આપ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો 300 પારનો, એની પાછળના કારણ શું છે? કેમ કે પોલની અંદર તો 260 ઉપર ભાજપ અટકી રહી છે, અને એની અંદર સિનિયર સિટીઝન, મહિલા, યુવાનો, તમામના જે કહી શકાય કે અલગ અલગ ઓપિનિયન લેવામાં આવ્યા છે. જે પ્રકારે કાર્યો થયા છે ઉત્તર પ્રદેશમાં, વિકાસના કામોમાં રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઘર ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ હોય, આરોગ્યની સુખાકારી હોય, કોરોના દરમિયાન જે કામગીરી થઈ એ હોય, કે ઉત્તર પ્રદેશની જનતાને સુરક્ષા આપવા માટે થઈને જે પ્રકારે ગુંડારાજ નાબૂદ કરવાનું કામ હોય, માફિયાઓને જેલ હવાલે કરવાનું કામ હોય, સુરક્ષા પણ લોકોને આપી છે, વ્યવસ્થા પણ ઊભી કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કર્યું છે, અને સૌથી મહત્વની વાત, જે આસ્થાના કેન્દ્રો હતા એ અયોધ્યામાં ભગવાન રામનું મંદિરનું નિર્માણનું કામ હોય, શ્રીરામનું મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે, દિવ્ય અને ભવ્ય કાશી પણ થયું છે, પ્રયાગરાજની અંદર અદભુત કુંભ પણ થયો છે, અને ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે યુપીની જનતાએ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પણ એની સાથે સમાજવાદી પાર્ટીમાં પણ જોવા મળી રહ્યું છે, સમાજવાદી પાર્ટી અખિલેશ કે જેને કોમ્પ્યુટર માનવામાં આવે છે, પરંતુ અખિલેશની પાર્ટી પણ 144+ બેઠકો જોવા મળી રહી છે, શું કહેશો? બિલકુલ, મને એવું લાગે છે કે ફિલ્ડમાં અખિલેશની પાર્ટી કોઈ જગ્યા પર નથી, સમાજવાદી પાર્ટીનું કોઈ જગ્યા પર સ્થાન હોય એવું ફિલ્ડમાં દેખાતું નથી. પોલમાં દેખાય છે પણ, હા બિલકુલ, પરંતુ વસ્તુમાં અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યાં આગળ કોઈ જગ્યા પર એવો વિષય નથી દેખાતો અત્યારે. આપ માનો છો કે પોલથી પણ વધુ બેઠકો ભાજપની આવશે? બિલકુલ, માનતા નથી, વિશ્વાસ પણ છે અમને. જે પ્રકારે વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની સંખ્યા પણ છે ઉત્તર પ્રદેશની અંદર, કાર્યકર્તાઓની સંખ્યા, નેતૃત્વ મજબૂત, નીતિ સ્પષ્ટ, ડાઘ વગર, કદાચ અત્યાર સુધીમાં બધા જ લોકો ઉપર એવો આક્ષેપ હોય, કોઈ પણ મુખ્યમંત્રી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ હોય, આ પહેલા મુખ્યમંત્રી યોગીજી છે કે જેમની ઉપર કોઈ પણ જાતનો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ નથી, સાથે સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબનું, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું, અને વર્તમાન અહીંના લોકલ આગેવાનોનું જે પ્રકારનું વર્ચસ્વ છે, કાર્યકર્તાની જે તાકાત છે, એને કારણે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. ધન્યવાદ સાહેબ વાત કરવા માટે. તો જે રીતના પોલ બતાવી રહ્યા છે, પોલના જે પરિણામ છે તેનીમાં ભાજપ તરફી પોલ છે, તેની સાથે પણ એક ચર્ચા કરવામાં આવી રહી છે કે ભલે સમાજવાદી પાર્ટીના પોલ જોવા મળતા હોય, પરંતુ હાલમાં તેમનું કોઈ અસ્તિત્વ ગ્રાઉન્ડમાં જોવા મળતું નથી.